શીખવાનું છે આગળ તમે કયો લેટર લખતા શીખી ગયા આગળ તમે જે ફોર જોકર લખતા શીખી ગયા રાઈટ જે ફોર જોકર પછી શું આવશે એ ફોર કાર જો મે આમાં ડોટ ડોટ કરેલા છે આપણે ડોટ ડોટ ઉપર ટ્રેસ કરવાનું છે ઓકે પેલા શું છે ઊભી લાઈન છે આપણે તેના ડોટ ડોટ ઉપર ટ્રેસ કરીશું એટલે આપણને કે સરસ રીતે લખતા આવડી જાય પછી એક ત્રાસી લાઈન સ્લાન્ટિંગ લાઈન ત્રાસી લાઈન ને શું કહેવાય સ્લાન્ટ લાઈન શું કહેવાય સ્લાન્ટ લાઈન આવી રીતે બધા ડોટ ડોટ ઉપર આપણે ટ્રેસિંગ કરવાનું છે K for king. K for kiwi. तो આપણે આ જેવી રીતે બોર્ડની અંદર આપણે ટ્રેસિંગ કર્યું તેવી જ રીતે આપણે સૌથી પહેલા આ સ્ટેપ પેનમાં કરીશું પછી આપણે બુકની અંદર લખીશું જો તમારે સ્લેટ પેનની અંદર મમ્મીને કહેવાનું આવી રીતે તમને ડોટ ડોટ કરી આપે બરાબર અને ડોટ ડોટ થઈ જાય પછી તમારે તેના ઉપર ટ્રેસિંગ કરવાનું છે ચલો આપણે કરીએ પહેલા ઊભી લાઈન કરવાની પછી ત્રાસી લાઈન કેવી રીતે કરવાનું પહેલા ઊભી લાઈન કરવાની ઊભી લાઈન તો તમને બધાને સરસ રીતે આવડી ગઈ હશે હવે પછી એક ત્રાસી લાઈન કરવાની ત્રાસી લાઈન સરખી રીતે કરતા ના આવડે એટલે જ ડોટ ડોટ કરીને પહેલાં આપણે કે લખવાનો છે પછી બુકની અંદર આપણે ડાયરેક્ટ લખીશું કે ફોર કાઇટ કે ફોર કી કે ફોર કિડ્સ તમે બધા કિડ્સ છો ને બાળક છો ને તેને કહેવાય કિડ્સ કે ફોર કીવી કે ફોર કાંગારુ કે ફોર કિટન આવી રીતે બોલતું જવાનું અને ટ્રેસિંગ કરતું જવાનું વ્યવસ્થિત જે ડોટ ડોટ કરેલા હોય તેની ઉપર જ આપણે ટ્રેસ કરવાનું છે કે ફોર કાઇટ કે ફોર કિંગ જો બધામાં ટ્રેસિંગ થઈ ગયું બરાબર તો તમારે પણ સ્લેટ પેનની અંદર આવી રીતે ટ્રેસિંગ કરવાનું છે જો આમાં પણ સરખી રીતે ન આવડે તો મમ્મીને કહેવાનું બીજી સાઈડ પર તમને ટ્રેસ કરી આપે આવી રીતે લખી આપે પછી તમારે તેમાં ટ્રેસિંગ કરવાનું છે ઓકે બાય બાય